हेडक्लार्कनी परीक्षानो पेपर लीक थया बाद परीक्षा रद्द करवामां आवी जेने कारणे युवानो जीएसएसबीना चेरमेन असित वोरा विरुद्ध सरकार कार्यवाही करे अने चेरमेन पदथी हटावे तेवी मांग करी रह्या छे। साथे ज आगामी समयमां आ प्रकारनी घटना न बने तेवी कार्यवाही करवानी पण मांग कराई रही छे। કાંડનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાના એરણે જોવા મળી રહ્યો છે, ત્યારે મંતવ્યની ટીમ દ્વારા ભુજના વિદ્યાર્થીઓની મુલાકાત લેવામાં આવી હતી, ત્યારે ભુજના વિદ્યાર્થીઓ સાથે વાત કરશું। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે પેપર લીક કાંડનો મામલો ચાલી રહ્યો છે, ત્યારે શું કહેશો? હાલમાં હેડક્લાર્ક પેપર લીક થયું છે, તેનાથી પહેલાં 3-4 પેપર લીક થયા છે। આ 3-4 પેપર લીકમાં અધ્યક્ષના સ્થાને વાસિફ વરા સાહેબ છે, તેમને શરમ આવી જોઈએ કે તેમની અધ્યક્ષતામાં વારંવાર પેપર લીક થતા હોય છે। લાખો વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને જે એક્ઝામ દેવા જતા રહ્યો છે તેના ઉપર આ મજાક બનાવી રાખી દીધું છે આસિફવરા સાહેબે। તો આસિફવરા સાહેબને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। લાખો વિદ્યાર્થીઓમાં રોષ ભરેલો છે તેમના પ્રત્યે, તેમને રાજીનામું આપી દેવું જોઈએ। અનેક વિદ્યાર્થી સાથે પણ વાત કરશું, ખાસ અત્યારે આસિત વોરાની વાત જ્યારે ચર્ચાના એરણે છે ત્યારે તમે શું કહેશો? મારું એટલું જ કહેવું છે કે જે વ્યક્તિઓ વિદ્યાર્થીઓ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને અવારનવાર ગુજરાતમાં પેપર લીક થવાના અનેક બનાવો બની રહ્યા છે, તેથી સરકારે આ આસિતભાઈ વોરા માથે એક્શન લેવો જરૂરી છે, કાં તો નકા પછી વિદ્યાર્થી પરિષદ તેમના ઉપર તેમના વિરોધમાં કોઈ આંદોલન કરશે। આમ જોવા જઈએ તો અસિત વોરાનું રાજીનામું પણ આપવું જોઈએ તેવી ઉગ્ર માંગ પણ ઉઠવા પામી છે, ત્યારે અનેક વિદ્યાર્થી પણ સાથે વાત કરશું। ખાસ અત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપીને અત્યારે આગળ વધી રહ્યા છે, તેમ છતાં પણ આ રીતે પેપર લીક થાય ત્યારે કેટલી હદે યોગ્ય ગણી શકાય? આ તો યોગ્ય ન જ ગણી શકાય, કારણ કે આ બધી ખોટી વસ્તુ કહેવામાં આવે છે। જ્યારે લાખો વિદ્યાર્થીઓ 500-500 રૂપિયા ફી ભરીને પરીક્ષા દેવા જાય છે અને અંતે પરિણામ એનું એ જ આવે છે, પેપર લીક થઈ જ જાય છે। આ બનાવ 4-5 વાર બન્યો છે, તેથી આ હવે બનાવ બનવો ન જોઈએ, જેથી વિદ્યાર્થીઓની એ જ માંગ છે। તો આમ વિદ્યાર્થીઓને પણ કહેવું છે કે આ રીતે યોગ્ય થવું ન જોઈએ। કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, કચ્છ।